આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી ધનજના કે હાલના મુખ્ય સમાચાર પર. ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મ્યાનમાર પ્રવાસ પર છે. મ્યાનમારમાં એમણે એગ્રીકલ્ચર રિસર્ચ અને એજ્યુકેશન માટે આધુનિક સેન્ટર અર્પણ કર્યું છે. આ આધુનિક સેન્ટરનું નિર્માણ બંને દેશો વચ્ચે થયેલા MOU અંતર્ગત કરવામાં આવ્યું છે. ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મ્યાનમાર પ્રવાસ પર છે. મ્યાનમારમાં એમણે એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન માટે આધુનિક સેન્ટર પર અર્પણ કર્યું છે. આ આધુનિક સેન્ટરનું નિર્માણ બંને દેશો વચ્ચે થયેલા MOU અંતર્ગત કરવામાં આવ્યું. આ MOU રિસર્ચ માટે અને મ્યાનમારના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો કાર્યક્ષમતા વધારવા માટે થયો હતો. આ એગ્રીકલ્ચર રિસર્ચ અને એજ્યુકેશન આધુનિક સેન્ટર મ્યાનમારમાં લોકો માટે બનાવવામાં આવ્યું. આ પ્રોજેક્ટ ઇન્ડિયા મ્યાનમાર ફ્રેન્ડશીપ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા ફંડ આપવામાં આવ્યું છે. આ આધુનિક સેન્ટર ઇન્ડિયાના કાઉન્સિલ ઓફ રિસર્ચની ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને યેઝિન એગ્રીકલ્ચર યુનિવર્સિટી પાર્ટનરશિપમાં ચલાવવામાં આવશે. આ સિવાય ઇન્ડિયા મ્યાનમાર ફ્રેન્ડશીપ પ્રોજેક્ટ અંતર્ગત રાઇસ બાયો પાર્કની પણ ભેટ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ મ્યાનમાર. તો સીમાડા ગામ ખાતે બિલ્ડરને ફાયદો કરાવવા માટે 7-8 સોસાયટીઓએ રસ્તો બંધ કરી દેવાતા રહીશો દ્વારા પાલિકા કચેરીએ પહોંચી કોંગ્રેસી નગર સેવિકાની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો. સીમાડા ગામમાં 7-8 સોસાયટીઓનો રસ્તો બંધ કરી દેવામાં આવતા રહીશોએ હોબાળો કર્યો હતો અને સીમાડા ગામના રહીશો સુરત મહાનગરપાલિકા ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા, જેના પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. સીમાડા ગામથી સ્વામિનારાયણ નગર તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવતા રહીશોએ હોબાળો મચાવ્યો. સીમાડા ગામની 7-8 સોસાયટીઓનો રસ્તો બંધ થઈ જતા રહીશો બહાર આવ્યા છે અને બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં મહિલા અને યુવાનો જોડાવ્યા હતા. બિલ્ડરોએ પાલિકાઓના અધિકારીઓ સાથે મળી વર્ષો જૂનો રસ્તો બંધ કરાવ્યો હોવાનો પણ આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. સુરત મનપાની રામદેર ઝોનમાં આવતા વિવિધ વિસ્તારોમાં થતા ગેરકાયદેસર બાંધકામો અંગે NS ગુજરાત ન્યૂઝ દ્વારા અધિકારીઓના કાન આંબળતા દોડતા થયેલા અધિકારીઓએ રામનગર ગોકુલ રો હાઉસ ખાતેના ગેરકાયદેસર બાંધકામને દૂર કર્યું હતું. સુરત મહાનગરપાલિકા સૌથી ભ્રષ્ટ ગણાતા શહેરી વિકાસના વિભાગમાં માત્ર ગાંધી છાપ નોટોનું જ કામ થાય છે તેવી ચર્ચા લોકોમાં ઉઠી રહી છે. ત્યારે NS ગુજરાત ન્યૂઝ સમક્ષ રામદેવ ઝોનમાં આવેલા રામનગર હિદાયતનગર લાલસાની વાડીમાં બાજુમાં આવેલા ગોકુલ રો હાઉસ ખાતે રહેતા સ્થાનિક દ્વારા ગેટ નંબર 1 ખાતે થતા ગેરકાયદેસર બંધકામ અંગે ફરિયાદ કરાઈ હતી, જે અંગે NS ગુજરાત ન્યૂઝ દ્વારા આ અંગે સમાચાર પ્રકાશિત કર્યા બાદ રામદેવ ઝોનના અધિકારીઓને કાન આંબળતા અધિકારીઓ દોડતા થયા હતા અને ગેરકાયદેસર બંધકામ કરનાર મિલકતદારોને નોટિસ આપ્યા બાદ પણ તેણે ગેરકાયદેસર બંધકામ દૂર ન કરતા રાંદેર ઝોનની શહેરી વિકાસ વિભાગે જાતે સ્થળે પહોંચી ગેરકાયદેસર બંધકામ દૂર કર્યું હતું. એક તરફ શહેરી વિકાસ વિભાગના કેટલાક અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે, ત્યારે રાંદેર ઝોનના જે અધિકારીઓએ તાત્કાલિક કામગીરી કરી રામનગર હિદાયતનગર લાલ શાહની વાડીમાં બાજુમાં આવેલા ગોકુલ રો હાઉસ ગેટ નંબર 1 ખાતેના ગેરકાયદેસર બંધકામને દૂર કરી લોકોની માંગણી સ્વીકારી. સાથે સાથે NS ગુજરાત ન્યૂઝ દ્વારા આ મુહિમ ચલાવતા સ્થાનિકોની અધિકારીઓને પણ NS ગુજરાત ન્યૂઝના વખાણ કર્યા હતા. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. વાસ ગામ આયોથી રોડ શ્રી હરિ મોટર રિપાવરિંગ ગેરેજ પાછળ ખુલ્લામાં ઈચ્છાપુર પોલીસે જુગારીઓની લાખો મદદ ઝડપી પાડ્યા હતા. ઈચ્છાપુર પોલીસે બાતમીના આધારે ક્વાસ ગામ IOC રોડ શ્રી હરિ મોટર રિપેરિંગ ગેરેજની પાછળ ખુલ્લા ચાલી રહેલા જુગારધામ દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા જુગારીઓ જેમાં સુરજ ચૌધરી, ઇસ્તિખાર ખાન, તલકેશ કુમાર રામાણી, રંજન રાજપૂત અને વિજય માંગુકિયાના ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી દાઉધાના પરના અને અગઝડતીના રોકડ રૂપિયા, મોબાઈલ ફોન અને કાર મળી 1,91,000થી વધારેની મતે કબજે કરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. કતારગામ હાથી મંદિર પાસેથી પસાર થતી કારમાં અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી જવા પામી હતી. કતારગામ ખાતે આવેલા હાથી મંદિર પાસેથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે પહોંચી ગઈ અને આગ પર પાણીનો મારો કાબૂ કરી મેળવ્યો હતો. જોકે ફાયરે કાબૂ મેળવ્યો તે પહેલાં કારમાં આગમાં સ્વાહ થઈ ગઈ હતી. આગમાં કોઈ જાનહાનિ ન થતાં ફાયરે હાશકારો અનુભવ્યો હતો. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો હાલના બ્રેકમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે.
આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ પાલસ પોલીસ ચોકી પાર જૈન દેરાસરની ગલીમાં આવેલા ધારનાથ એપાર્ટમેન્ટમાં રહેતા જામાભાઈ રાજપૂતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને બંધ મકાનના અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશી તિજોરીનો દરવાજો ખોલી સેફ લોકરમાંથી રોકડા, રૂપિયા, સોના અને ચાંદીના દાગીના મળી 47,000 થી વધુના મતાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી વધુમાં વધુ તપાસ હાથ ધરી. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. સચિન પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત સપ્તાહમાં કરવાસા ખાતેથી મળેલી હત્યા કરાયેલી લાશનો સચિન પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો અને આ હત્યામાં 3 લાખમાં હત્યા કરનાર હરીફ ધંધાથી એવા સિદ્ધનાથ ઉર્ફ નાગેન્દ્ર બેને પ્રસાદ યાદવને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા ધંધામાં હરીફાઈમાં મૃતક લક્ષ્મણની તેની હત્યા કરી નાખશે તેવા ડરના કારણે હત્યા કરાવી હોવાની કબૂલાત કરી. હાલ તો બનાવ અંગે સચિન પોલીસે ગુનો નોંધી વધુમાં વધુ તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. રિંગ રોડ ખાતે આવેલ મેટ્રો ટાવરમાં ઓફિસ ધરાવતા કેમિકલના વેપારી સાથે મિત્રતા કેળવી રાજસ્થાની લાખોને ઠગાઈ આચરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. સલામતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે રહેતા અને રિંગ રોડ પર આવેલા મેટ્રો ટાવરમાં ઓફિસ ધરાવતા ઘનશ્યામ સોની નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ સાથે 5 વર્ષ અગાઉ મૂળ રાજસ્થાની અને હાલ ભટાર 4 રસ્તા ખાતે આવેલા મેઘના એપાર્ટમેન્ટમાં રહેતા ગોપાલ ઉર્ફ અમિત રાથી સાથે મિત્રતા થઈ ગઈ હતી, જેણે વિશ્વાસ કરી 19,41,000 વધુનો કેમિકલનો માલ પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડને મોકલાવી તેને ખોટા બિલો રજૂ કરી ત્યાંથી ચેક થકી પેમેન્ટ લઈ તે રૂપિયા વાપરી કાઢ્યા હતા. હાલ તો બનાવ અંગે સલામતપુરે પોલીસે ગુનો નોંધી વધુમાં વધુ તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. સુરતમાં લક્ઝરીયસ કારની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં અમરોલી ખાતેથી રાત્રિના સમયે હ્યુન્ડાઈ કારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઇલેક્ટ્રોનિક રિમોટની મદદથી કાર ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ પણ વરાછા અને કતારગામમાં 2 ઇનોવા કાર ઇલેક્ટ્રોનિક રિમોટની મદદથી ચોરાયા બાદ વધુ 1 કાર ચોરીની ઘટના સામે આવી, જેમાં અમરોલી મોટા વરાછા ખાતે આવેલા પ્રભુનગર સોસાયટીમાં રહેતા વેપારી છગન ભાદાણીની હુંડાઈ કેટા કારની રીઢાઓ કાચ તોડી ઇલેક્ટ્રોનિક રિમોટની મદદથી ચોરી કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે અમરેલી પોલીસે ગુનો નોંધી વધુમાં વધુ તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. બિલ્ડરોને ફાયદો કરાવવા સોસાયટીના રસ્તાના કામમાં દખલગીરી કરનારા ધારાસભ્ય સ્થળે પહોંચતા જ મહિલાઓએ ધારાસભ્યનો ભૂરિયો બોલાવ્યો હતો. મતદારોના મિજાજ બદલાયો હોવાની પ્રતિતિ કરતો કિસ્સો સુરતના સીમાડા વિસ્તારમાં બન્યો હતો, જેમાં કેટલાક બિલ્ડરોનો ફાયદો કરાવવા માટે સોસાયટીને રસ્તાના કામમાં દાખલગીરી કરનાર આ વિસ્તારના કામરેજના ભાજપના ધારાસભ્ય વિધિ ઝાલડ વીઆઈ ઉશ્કેરાયેલી મહિલાઓને ધરાધર 4-5 તમાચા ચોરી દીધા હોવાની વાત સામે આવી રહી છે, જેના કારણે પોતાની કાર મૂકી ધારાસભ્યને બાઇકમાં ભાગવાનો વખત આવ્યો હતો. એટલું અધૂરું હોય તેમ આ ઘટના પોલીસની જાજેમાં જ બની હતી. સમગ્ર ઘટના અંગે કામરેજના ધારાસભ્ય વીડી ઝાલવાડિયાએ જણાવ્યું હતું કે રસ્તો બંધ થઈ જશે તેવા ઉલટા ચશ્મા લોકોને કોંગ્રેસ પહેરાવ્યા હતા.
કોંગ્રેસે લોકોને ઉશ્કેર્યા હતા, જો કે અમે સમજાવવા ગયા હતા ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર પણ હાજર હતા અને લોકોને ઉશ્કેરતા વાતાવરણ ગરમ થયું હતું, પરંતુ હાથાપાઈ થઈ હોવાની વાત ખોટી છે. એક તરફ 9 રાજ્યોની ભાજપનો સફાળો થયો છે, ત્યારે હવે ગુજરાતની જનતા પણ ભાજપથી વધુ વિમુખી થઈ રહી હોય તેમ લાગે છે. કારણ કે પોલીસની હાજરીમાં સુરત કામરેજના ભાજપના ધારાસભ્ય મહિલાઓએ હુર્યો બોલાવ્યો હતો. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.